विद्यार्थी मित्रों नो बस स्कूल ग्रुप माने वासुदेव विद्यालय की YouTube चैनल मा हूं तृप्तिबेन वालाभी आपनो स्वागत करू छु ધોરણ 2 અને વિષય હિન્દી તો ચાલો આપણે પેજ નંબર 16 અને 17 આજે કરવાના છે તો પેજ નંબર 16 ખોલો આમાં જુઓ પહેલો છે હવે કયું પહોંચ્યા છે અ આ થઈ ગયું છે હવે છે ઈ બરાબર તો અહીંયા ઈ જે ડોટ્સ આવ્યા છે એ તમારે ખાટા કરવાના છે જુઓ આયુ ઈમલી ચાલો તો અહીંયા ખાટું કરી નાખો ઈ પછી અહીંયા એક ચિત્ર આવ્યું છે ઈમારતનું બરાબર ઈમારત એટલે કે ગુજરાતી શું થાય મકાન અને ઈમલી એટલે થાય આંબલી તો અહીંયા પણ ઈ તમારે ઘાટો પડવાનો છે હવે પછી અહીંયા જે ઈ આવ્યા છે ઈ ડોટ સાઈ પછી તમારે ઘાટાઈ કરવાના છે અને દુધિયા જે લાઈન આવી છે એની વચ્ચે લખવાના પણ છે અહીંયા છે કક્કો લખવાનો બારક્ષણી આપણે શીખી ગયા ને એવી રીતે હવે આની અંદર કક્કો લખવાનો છે બે લાઈનમાં લખવાનો છે જે ટપકા આપેલા છે ઘાટા કરવાના છે પછી જે દુધિયા લાઈન છે એમાં કક્કો લખવાનો છે પછી એક લીટી છોડી અને પછી દુધિયા લાઈન છે એમાં કક્કો લખવાનો છે તો આ પેજ તમારે આજે હોમવર્કની અંદર પૂરું કરવાનું રહેશે તો ચાલો હવે એના પછીનો પેજ છે એ પણ હું તમને સમજાવી દઉં આ પેજ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે આ શબ્દો પણ જો એમાં ઈશારા છે ટપકાઈ પાછી કાટા કરો પેન્સિલ લઈને એના જેવા જ અક્ષરો બે વાર લખવાના પણ છે જેથી કરીને શબ્દ લખવાનો મહાવરો થઈ જાય તો આ ચારે ચાર શબ્દ છે ટપકાઈ પાછી કાટા કરી નાખો અને ફરીથી બે વાર લખી નાખો પછી એની નીચેના જે ચાર શબ્દો છે એ શબ્દો પણ તમારે ઘાટા કરવાના છે અને પાછા બે વાર લખવાના છે તો હવે એના પછીનો પ્રશ્ન જુઓ ઈ થી શરૂ થતા શબ્દ સામે રાઈટ કરો મે સૂચના સમયને એટલે લખી નથી પણ છતાં સમજાવું છું જો અહીંયા વચ્ચે જે ઈ આપ્યો છે એ શબ્દ ગોતવાનો છે તો ક્યાં ઈ થી શબ્દ ચાલુ થાય છે તો જો તમારા ખાનામાં ડિઝાઇન આપી છે અહીંયા છે ઈ દ્વાર તો ઈ થી ચાલુ થયું તો ચાલો માં રાઈટ કરી નાખો પછી આ છે ઉમા તો અહીંયા ઈ થી ચાલુ થયો નથી થયો તો કઈ કરવાનું નથી પછી છે ઈ રાખો તો ઈ થી ચાલુ થયો તો ચાલો રાઈટ કરી નાખો પછી છે ઈતના તો ઈ થી ચાલુ થયો રાઈટ કરો પછી સડક તો કઈ કરવાનું નથી જરના તો એમાં પણ ઈ આવતો નથી પહેલો શબ્દ તો એમાં પણ કઈ કરવાનું નથી એક બે અને ત્રણ ખાનામાં રાઈટ કરવાનું થશે પછી એને સામેનું જુઓ જે સૂર્ય છે ઉતરેલો એવું છે ને એમાં જો વચ્ચે ઈ કરેલો છે તો પહેલા ઈ ને લેવાનો છે અને પછી જે આ શબ્દ આપ્યા છે ઈ બે ને ત્રણ ને સાથે લખી નાખવાના જેથી કરીને એક શબ્દ બની જાય ઈ આપણને છૂટો આપ્યો છે જો આ પહેલો આપ્યો છે ઈ સા રા તો અહીંયા લખેલું છે ને ઈશારા તો હવે બીજો શબ્દ કયો બનશે ઈ ના મ તો ચાલો અહીંયા લખી નાખો ઈ ના મ પછી હવે ત્રીજો શબ્દ કયો બનશે ઈ મા ર ત અહીંથી ઈ લેવાનો અને અહીંથી મા અને ર ત લેવાનો જેથી કરીને આખો શબ્દ બની જાય ઈમારત એટલે મકાન પછી જો અહીંયા ક અને ના આપ્યો છે તો અહીંથી ઈ લઈ ઈ ત ના તો ચાલો લખી નાખો અહીંયા ઈ ત ના હિન્દીની માત્રા કરવાની ભૂલવાની નથી પછી ઈ લા છ ખાના લખતા જાઓ એટલે બધા ખાના ભરાઈ જાય બરાબર પછી ઈ રા ગ ચલો અહીંયા બધા ખાનામાં લખેલું હોવું જોઈએ જેટલી સગી પોથીમાં પેજ ચાલતા છે એટલા પૂરેલા હોવા જોઈએ હવે નીચેનો પ્રશ્ન જુઓ એમાં જુઓ તમને શું શું ચિત્ર ઓળખી તેનું નામ લખો ચિત્રને ઓળખવાનું છે એનું નામ લખવાનું છે તો આ પ્રશ્ન થોડો અઘરો લાગે બરાબર હિન્દીમાં નામ આવડે નહીં તો શું કરવાનું ઉપર અહીંયા કાઉન્સ આપ્યા છે તો ચાલો એમાંથી કાઉન્સ માંથી તમારે નામ ગોતી લેવાનું સાચું નામ ગોતવાનું લખવાનું જો પેલું ચિત્ર શેનું છે સીતાનું તો ચાલો આમાંથી ગોતો ક્યુ છે તો કે છે છેલ્લી બરાબર તો અહીંયા બે છે દુધિયા લાઈન આપેલી છે એની વચ્ચે બરાબર સુંદર અક્ષરે તમારે સીતાર લખી નાખવાનું છે બરાબર આ મેં ગુજરાતી લખી દીધું છે સીતાર પછી છા હિંગલી અને ટપાલી તમારે એ પણ યાદ રાખવાનું છે જગ્યા હોય તો ઉપર લખી શકો છો પછી જો કેળાની છાલ ઉતારેલી છે તો એની છાલને હિન્દીમાં શું કહેવાય તો કે છે છિલકા ચાલો લખો છી લ કા પછી હિન્દીની માત્રા કરવાની ભૂલવાની નથી પછી ત્રીજું ચિત્ર છે ઢીંગલી તો એને હિન્દીમાં શું કહેશું પા જે કાળો સાઈ પછી માંથી ગોતો શું છે ગુડિયા તો ચાલો આપણે અહીંયા લખી નાખી ગુડિયા
ખોલી એટલે ઢીંગલી રમકડાની બરાબર પછી છે ટપાલીનું ચિત્ર આપ્યું છે તો એને હિન્દીમાં શું કહેશું ડાકિયા જે આપણી ઘરે ટપાલ આખો આપે છે એને હિન્દીમાં ડાકિયા કહેવાશે તો આવી રીતે જ્યારે જ્યારે નામ અહીંયા લખી નાખો જગ્યા હોય ન હોય એની ઉપર તમે ગુજરાતી લખી શકો છો જેથી કરીને તમે તમારી સ્વાધ્યાયકૃતિ ખોલો તો તમને તરત તેનું ગુજરાતી પણ મળી જાય તો આ બે પેજ તમારી સ્વામાં પૂરા હોવા જોઈએ અસ્તુ